देश में अने कच्छ में खास करीने सतत बलात्कार केसों वधी रह्या छे त्यारे कच्छ जिला महिला कोंग्रेस द्वारा विरोध व्यक्त करायो। देश में कच्छ में पण खास करीने सतत बलात्कार केसों वधी रह्या छे त्यारे कच्छ जिला महिला कोंग्रेस द्वारा विरोध व्यक्त करायो छे। હવે વિરોધના ભાગરૂપે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવામાં આવશે। કચ્છમાં અંદાજે 1,00,000 પોસ્ટકાર્ડ લખવામાં આવશે। કચ્છ મહિલા કોંગ્રેસ દ્વારા પોસ્ટરો દર્શાવી ભુજમાં વિરોધ વ્યક્ત કરાયો હતો। છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો મહિલા પર અત્યાચારના બનાવો બની રહ્યા છે, જે ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે। સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા આંદોલન કરવામાં આવી રહ્યું છે। અત્યારે છેલ્લા ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે અગાઉ જ્યારે મોદીજી ગુજરાતના સીએમ હતા ત્યારે એમણે કહેલું હતું કે ગુજરાતની બહેનો, તમે મારી બહેનો છો, કાંઈ પણ તકલીફ થાય ત્યારે તમે મને એક પોસ્ટકાર્ડ લખજો। આ સૂત્રના આધારે અને મહિલાઓની લાગણી સાથે લઈને આજે સાહેબ સીએમમાંથી પીએમ બની ગયા છે અને સત્તામાં આવ્યા બાદ દુષ્કર્મનું પ્રમાણ 365 દિવસ અને 365 રેપ થતા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે આપણે રોજ સવાર થાય છે ને જોઈએ છીએ તો દુષ્કર્મનો એક બનાવ તો બનતો જ હોય છે। આજે જે હાથરસમાં જે બનાવ બન્યો છે એની સાથે મહિલા કોંગ્રેસ એ આદરણીય યુપીના સીએમ યોગીજી અને મોદીજીને એક પત્ર લખવાનો નિર્ધાર કર્યો છે કે આપે આપેલું વચન એ જ ઘણા વર્ષો થઈ ગયા છે, પછી અત્યારે બહેનોને સુરક્ષાની જરૂર છે, એમને સલામતીની જરૂર છે, ત્યારે હવે સમય આવી ગયો છે કે અમે પોસ્ટકાર્ડ લખીએ અને તમે અમારી મદદે આવો। આજે જેટલા બનતા વધતા બની વધતા જતા બનાવો છે એ ખરેખર મહિલાઓના સોમાન પર જાણે રોજના ઘા થતા હોય એવું લાગી રહ્યું છે। એટલે આજે અમે જે બહેનો છે એને એક પ્રિન્ટ આપી દીધી છે। આખા કચ્છમાંથી ઓછામાં ઓછા 1,00,000 જેટલા પોસ્ટકાર્ડો ને અમે ત્યાં સીએમ અને પીએમને મોકલશું અને આ એક અમારી ઝુંબેશ રહેશે કે વધારેમાં વધારે 1,00,000થી પણ વધારે પોસ્ટકાર્ડ ત્યાં જાય। હવે બીજી વાત રહી કે જે તે વખતે જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે એક કિસ્સો બનેલો હતો દામિની કાંડ, ત્યારે પણ ઘણી બધી સંસ્થાઓ જે મીણબત્તી લઈને રસ્તા ઉપર ચાલી નીકળી હતી, તો અત્યારે એક સવાલ એ પણ થાય છે કે એ મીણબત્તીની સંસ્થાઓ શું મોદી સાહેબની એજન્ટ હતી? અત્યારે આ બધી સંસ્થાઓ ક્યાં ગઈ? અને એ દામિની કાંડમાં જે તે વખતે યુપીએ સરકારના અમારા પ્રમુખ આદરણીય સોનિયા ગાંધીની લાગણી પણ એ દામિનીના ફેમિલી સાથે હતી, અત્યારે હાથરસમાં જે બન્યું છે એમાં જાણે હાથરસની પીડિતા જાણે ગુનેગાર હોય એવું વર્તન થઈ રહ્યું છે, એ પણ ખૂબ દુઃખદ છે। એક પિછલી જાતિની જે વાલ્મીકી જાતિની દીકરી છે અને એને પણ એટલો જ અધિકાર છે, ત્યાં એટલી સુરક્ષા રાખી દેવામાં આવી હતી કે જ્યાં કોઈને પણ મળવા જવામાં દેવા નહોતું આવતું, એ પણ ખૂબ જ દુઃખની વાત છે। આજે હિન્દુત્વના મુદ્દાને લઈને જે સાહેબ ચાલી રહ્યા છે, તો આપણે એક હિન્દુમાં એક રિવાજ છે કે રાત્રિના સંધ્યાકાળ પછી અગ્નિદાહ દેવામાં આવતો નથી, ત્યારે ખરેખર એમણે એ હિન્દુત્વની લાગણી સાથે પણ રમત રમી છે। એટલે આજરોજ મહિલા કોંગ્રેસ દ્વારા પત્ર ઝુંબેશ લખીને અમે એક દુઃખ અને ખેદ વ્યક્ત કર્યો છે। કૌશિક છાનો રિપોર્ટ, કચ્છ।